प्रधानमंत्री नरेन्द्र मोदी ए बायोटेक स्टार्टअप एक्सपो 2022 नु कर्यु उद्घाटन। प्रधानमंत्री ए कह्यु छेल्ला 8 वर्षो मा देश नी बायोटेक स्टार्टअप नी संख्या 100 थी वधी ने 70,000 पर पहुंची। बायोटेक नी ग्लोबल इकोसिस्टम ना टॉप 10 देशों मा भारत थशे सामेल। राष्ट्रपति रामनाथ कोविंद जम्मू मा करशे IIM ना 5मा वार्षिक दीक्षांत समारंभ ने संबोधन। राष्ट्रपति कटरा मा श्री माता वैष्णो देवी ना पण करशे दर्शन। शुक्रवारे हिमाचल प्रदेश ना धर्मशाला नो करशे प्रवास। NIA द्वारा ISIS माटे फंड भेगू करवा तेमज प्रचार करवाना केस मा तमिलनाडु ना अनेक विस्तार मा व्यापक प्रमाण मा दरोडा। चेन्नई सहित ना शहरों मा चाली रही छे दरोडा नी कामगीरी। प्रधानमंत्री આવતીકાલે ગુજરાતના પ્રવાસે। દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓને પાણી પહોંચાડતી વલસાડની પાણી પુરવઠા યોજનાના લોકાર્પણની પૂરજોશમાં તૈયારીઓ। તો અમદાવાદના બોપલ ખાતે ઇનસ્પેસના મુખ્યાલયનું કરશે લોકાર્પણ। પીએમ દ્વારા નવસારીમાં AM નાયક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરાશે લોકાર્પણ। કેન્દ્ર સરકારના જાહેર સાહસના વિભાગ દ્વારા આયોજિત મેગા શોનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દેશના આર્થિક વિકાસમાં જાહેર ક્ષેત્રના એકમોના યોગદાનના લેખાજોખા કરાયા રજૂ। પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે તેવો મત વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો। છેલ્લા 24 કલાકમાં જ 7,200 કરતા વધુ કેસ નોંધાયા। 1 માર્ચ બાદ એક જ દિવસમાં સૌથી વધુ કેસ। જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 70 ની આસપાસ રહેતા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં વધીને થયા 111। કેસ વધતા મનપા દ્વારા અમદાવાદમાં SC ST રેલવે સ્ટેશન ઉપર ટેસ્ટિંગની કામગીરી વધારાઈ। સપ્તાહના ત્રીજા દિવસે શેર માર્કેટમાં વધઘટનો માહોલ। 350 જેટલા પોઈન્ટના કડાકા સાથે ખુલેલા માર્કેટમાં વેચવાલી નીકળતા સેન્સેક્સમાં ઘટાડો। રોકાણકારોનો મૂડ બદલાતા રેડ ઝોનમાંથી માર્કેટ ગ્રીન ઝોનમાં આવ્યું। નિફ્ટી અને સેન્સેક્સમાં સામાન્ય વધારો। દક્ષિણ આફ્રિકા સામેની T20 મેચની સિરીઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો। સુકાની KL રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવ સિરીઝમાંથી બહાર। ઋષભ પંતને કેપ્ટનની જવાબદારી સોંપાઈ, જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન। આજે દિલ્હીમાં રમાશે પહેલો T20 મુકાબલો।